વેલકમ ટુ બટરફ્લાય સ્કૂલ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 8 વિષય ગુજરાતી. તમે ગુજરાતીનું પાઠ્ય પુસ્તક ખોલશો. આજે આપણે પાઠ 9 દીકરાનો મારનાર તેનો અભ્યાસ કરીશું. પાઠ 9 દીકરાનો મારનાર, લેખક ઝવેરચંદ મેઘાણી, જન્મ 28/8/1896, મૃત્યુ 9/3/1947. ઝવેરચંદ મેઘાણીનો તમે અહીંયા ફોટો જોઈ રહ્યા છો. તેમણે આ પાઠની રચના કરી છે. સૌપ્રથમ આપણે ઝવેરચંદ મેઘાણીનો પરિચય જોઈશું, જે આપણા સૌરાષ્ટ્રના, એમાંય આપણા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેમણે સાહિત્ય ક્ષેત્રે ઘણું એવું પ્રકાશિત કર્યું છે. તેઓ સફળ પત્રકાર પણ હતા. ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. કોને? ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. હવે આ પાઠ છે એની અહીંયા ટૂંકમાં સમજૂતી છે એ આપણે જોઈશું. મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે. દરબાર કોણ છે? મંદોદર ખાન. તેમને ત્યાં ગામ દેવળિયા છે, ત્યાં હોળીનો સમય છે, એટલે કે હોળીનો પર્વ ઉત્સવ છે, તે વખતે એક ચારણ આવે છે. પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે. હવે જે આ ચારણ છે એ મંદોદર ખાનને જ મળવા માટે આવેલ છે, અને તે જ્યારે ગામમાં પ્રવેશ કરે છે ત્યારે હોળીનો ઉત્સવ હોવાથી ઘેરાયો એટલે કે રંગવા વાળા, હોળીમાં જે ધૂળેટીને આપણે કેમ રમી છીએ રંગોથી, એવી રીતના રંગોથી રમવાવાળા ઘેરૈયા આ ચારણને ઘેરી લે છે અને એને રંગવાનું નક્કી કરે છે. પણ આ ચારણ ના પાડે છે, છતાંય આ ઘેરૈયાઓ એને ઘેરી લે છે. અજાણતા જ હવે આ ચારણ છૂટવા માટે પોતે આમથી આમ પ્રયાસ કરે છે અને પોતાના આમથી આમ પ્રયાસ ચાલુ છે ત્યાં અચાનક એના જે મ્યાનમાં તલવાર છે એ બહાર નીકળી જાય છે અને મંદોદર ખાનના પુત્રના ગળા પર એનો ઘસરકો થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે. આથી ગામ લોકો ક્રોધે ભરાય છે. હવે આ વાતની જાણ ગામ લોકોને થાય છે કે આ ચારણના કારણે આપણા રાજાના પુત્રનું મૃત્યુ થયું છે, એટલે ગામ લોકો ક્રોધમાં આવે છે. કારણ કે જે રાજા પ્રજાને સાચવતા હોય એટલે પ્રજાને પણ રાજા પ્રત્યે એક અપાર પ્રેમ હોય, એટલે ગામના લોકો પણ ગુસ્સામાં આવી જાય છે. ચારણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે. હવે ચારણને તો ખબર પડી ગઈ કે આ ગામના લોકો મને મૂકશે નહીં, એટલે ચારણ પોતાના ગામ તરફ ભાગવાના પ્રયત્નો કરે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે તે પહેલાં ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે. હવે આ વાતની જ્યારે રાજાને ખબર પડે છે એટલે રાજા પોતાની ઘોડી લઈને ચારણની પાછળ જાય છે અને ચારણને પૂછે છે. ત્યારે ચારણ બધી વિધિવત વાત કરે છે કે હું તો મારા પેટ માટે અહીંયા આવ્યો હતો અને મારા ઘરે છોકરાઓ પણ બેઠા છે રાહ જોતા, પણ અહીંયા તો આવું થઈ ગયું, એ વાત રજૂ કરે છે. ત્યારે મંદોદર ખાનને વાતની સમજણ મળતા મંદોદર ખાન રાજા પોતે જ અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી દે છે અને અહીંયાથી તું ભાગી જા એમ કહે છે. કારણ કે ગામની પ્રજા એને મૂકવાની નથી એ જાણતા રાજા એને ભાગી જવાનું સૂચવે છે.
યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ લોકવાર્તા છે. આવેલા યજમાનનું આતિથ્ય ધર્મ એ આપણા આંગણે આવ્યો છે તો એને કેવો પ્રેમ મળવો જોઈએ અને એક મનુષ્યના દિલમાં કેવો પ્રેમ હોવો જોઈએ, કોકની વાત સાંભળીને એના પ્રત્યે આપણે કઈ રીતે વ્યક્ત કરવું એ અહીંયા સચોટ રીતે રજૂ કર્યું છે. આ એક સરસ મજાની લોકવાર્તા છે. તમને આ વાર્તા માટે લિંક મોકલેલ છે જેમાં તમારે વિડીયો જોવાનો રહેશે અને પાઠની સમજૂતી મેળવવાની રહેશે. જોયું ને બાળ મિત્રો કેવી સરસ લોકવાર્તા છે. હોળીના પ્રસંગે દરબાર મંદોદર ખાનને ત્યાં ચારણ કંઈક મેળવવાની આશા આવે છે, પણ હોળીના ઘેરૈયાથી ઘેરાઈ જાય છે. ચારણ એમનાથી બચવા કોશિશ કરે છે, એમાં અજાણતા જ મંદોદર ખાનના પુત્રને એની તલવાર વાગે છે. આ જોઈ ગામ લોકો ગુસ્સામાં આવી એને મારવા દોડે છે. ગભરાયેલો ચારણ પણ ભાગે છે. મંદોદર ખાનને આ વાતની ખબર પડતા એ મારતી ઘોડી એની પાછળ જાય છે અને ચારણને પોતાની ઘોડી સોંપી ત્યાંથી વહેલી તકે નાસી જવા કહે છે. પોતાનો પુત્ર મરાયો હોવા છતાં મંદોદર ખાન પોતાનો અતિથિ ધર્મ ચૂકતા નથી અને ચારણને ગામ લોકોના ક્રોધથી બચાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક તમારે સ્વાપોથીમાં પ્રશ્ન 1 થી 5 સુધી કરવાનું રહેશે, જે તમે સારા અક્ષરે પૂર્ણ કરી લેશો. આ હોમવર્કની આપણે અગાઉના પીરિયડમાં ચકાસણી કરીશું. બાય.